નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના વધામણા જળપૂજન કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળરાશિના વધામણા જળપૂજન કરીને કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આજના જન્મદિવસના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના મંગલ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રવિવારે વહેલી સવારે એકતાનગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવાની સાથે વડાપ્રધાનશ્રીને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ આ વેળાએ સહભાગી થયા હતા. રિપોર્ટ દીપક જગતાપ, રાજપીપળા. વૈશ્વિક નેતા અને આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે ગુજરાત માટે એ ઐતિહાસિક દિવસ બન્યો છે. આજે નર્મદા ડેમ એની પૂરેપૂરી એટલે કે 138.68 મીટર ની પૂરેપૂરી ક્ષમતા સાથે વહી રહ્યો છે. આજે એમના નરેન્દ્રભાઈના દીર્ઘદ્રષ્ટિ, એમની પ્રબળ ઈચ્છા શક્તિ અને એના કારણે આજે નર્મદા ડેમ જ્યારે એ વડાપ્રધાન બન્યા એ દિવસે 17 દિવસમાં આ દરવાજા બંધ કરવાના જે નિર્ણયના કારણે આજે પૂરેપૂરી એની ક્ષમતા અનુ ઉપયોગ જે કહી શકાય એ ગુજરાત કરી રહ્યું છે. અને ગુજરાત સરકારે પણ એમણે જે પરમિશન આપી અને તરત ને તરત આ સરકારે આ કામ દરવાજા બેસાડવાનું કર્યું અને આજે નર્મદા ડેમનું ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ત્રણેયને આ નર્મદા ડેમનું પાણી સિંચાઈ માટે અને પાણી પીવાના પાણી માટે જે આયોજનબદ્ધ રીતે ગુજરાત સરકારે જે આ યોજના બનાવી છે, અત્યારે પણ જે તમારા માધ્યમથી કહું છું કે આ જે પાણી જે વહી રહ્યું છે એ જેટલો બને એટલો વધુ ને વધુ ઉપયોગ એ ખેતીમાં અને પીવાના પાણીમાં અને તળાવો ભરવામાં થાય એના માટેનો અમે ઉપયોગ કરીશું. આભાર.